તો વિદ્યાર્થી મિત્રો, હરિહોમ ઇલેક્ટ્રોન રચના આપણે કોઈ પણ શીખવી હોય તો ચોથા ચેપ્ટરમાં તો આવવાનું જ છે. ઇલેક્ટ્રોન રચના કઈ રીતના, તો જોઈએ આપણે કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના કઈ રીતના લખવી. તો કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો ને, એ ચાર કક્ષામાં લખાય. બોહર નામનો વૈજ્ઞાનિક આવશે તમારે ચોથા ચેપ્ટરમાં, એણે ચાર કક્ષાઓ આપી ઇલેક્ટ્રોન રચના લખવા માટે. કે એલ એમ એન કેટલી કક્ષાઓ આપી? ચાર કક્ષાઓ આપી. અત્યારે ખાલી સામાન્ય માહિતી મેળવી લ્યો, ચોથા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. કેટલી કક્ષા આપી? ચાર કક્ષા આપી. કે એમાં કેટલા ઇલેક્ટ્રોન જાય? વધારેમાં વધારે બે. બીજામાં કેટલા જાય? તો વધારેમાં વધારે આઠ. આઠથી વધારેનો સમય, આઠથી ઓછા નાખો તો ચાલે, પણ આઠથી વધારે નવ ઇલેક્ટ્રોન આમાં ન જાય. એવી જ રીતના એમ, એમાં પણ કેટલા જાય? આઠ. અને ચોથી કક્ષામાં કેટલા જાય? અઢાર જાય. તમારે એટલું સામાન્ય યાદ રાખવાનું છે અત્યારે, બરાબર? કે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના છે ને આ રીતના લખાય, બે આઠ આઠ અઢાર. આ રીતના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે છે. હવે સર, આ ઇલેક્ટ્રોન કઈ રીતના, કોની પાસે કેટલા હોય એ કેમ ખબર પડે? તો એનો પરમાણુ ક્રમાંક હોય ને તે જ તેના ઇલેક્ટ્રોન એટલા હોય. ઉદાહરણ તરીકે તમે લઈ લો સોડિયમ, તો તમને સોડિયમ ધાતુ છે. આ સોડિયમ ધાતુની ઇલેક્ટ્રોન રચના લખો એમ કે, તો સોડિયમ કેટલામાં નંબરે છે તો આપણે ગણો. હા, ઈલી બે બો કા ના ઓ ફ ની સો 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 એટલે સોડિયમ 11માં નંબરે છે. કેટલામાં નંબરે છે? 11માં નંબરે છે. સોડિયમ કેટલામાં નંબરે છે? 11માં નંબર છે. એટલે આપણે એવું નક્કી કરી નાખવાનું કે સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 11 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 11. તો હવે સોડિયમના મારે 11 ઇલેક્ટ્રોન છે એ કઈ રીતના સમાય? તો એની ચાર કક્ષાઓ લખી નાખો, કે એલ એમ અને એન. આ ચાર કક્ષાઓ લખી નાખી, ચાલો લખાઈ ગઈ. તો હવે સોડિયમ પાસે 11 છે, કેટલા ઇલેક્ટ્રોન? 11 છે. હવે મારે સમાડવાના છે, તો પહેલી કક્ષામાં હું 11 11 નાખી દઉં ચાલશે? નહીં જ ચાલશે. કેમ? કારણ કે પહેલા કક્ષામાં એટલે કે પ્રથમ કક્ષામાં હંમેશાની માટે કેટલા સમાય? બે જ ઇલેક્ટ્રોન સમાય. એટલે લખવાના 11માંથી બે ઇલેક્ટ્રોન તમે કે કક્ષામાં નાખી દીધા 11માંથી બે નાખી દીધા, એટલે કેટલા વધ્યા? હજી 9 ઇલેક્ટ્રોન તમારી પાસે વધ્યા. તો બીજી કક્ષામાં તમે 9 લખશો ચાલશે? ન ચાલે. બીજીમાં વધારેમાં વધારે કેટલા સમાય? 8 સમાય. કેટલા સમાય? 8 જ સમાય. તો બીજી કક્ષામાં તમે 8 નાખી દો, એટલે 2 ને 8 10, હવે કેટલા વધ્યા? 1. તો ત્રીજામાં કેટલો જાય? 1 જાય. ખબર પડી ગઈ કે નહીં? તો આ રીતના તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખી શકો, બરોબર? હવે તમે લખો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના. કોની? મેગ્નેશિયમ. જો વિદ્યાર્થી મિત્રો, 1 2 તમે જોશો એટલે તમે જાતે લખી શકશો. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 12. સો મે એટલે 100 એટલે સોડિયમ, અને 12 મેગ્નેશિયમ. ચાલો એની ઇલેક્ટ્રોન રચના લખવા માટે ચાર ભાગ, કે એલ એમ એન. કે એલ એમ એન લખ્યું. ચાલો પહેલામાં કેટલા જાય? તો આપણને ખબર છે પહેલામાં કેટલા જાય? 2. બીજામાં કેટલા જાય? 8. ત્રીજામાં કેટલા જાય? તો 2 ને 8 10 સમાઈ ગયા, એટલે આમાં કેટલા હમાશે? 2 સમાશે, બરાબર? ચાલો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખીએ. કોની લખીએ? ઓક્સિજનની. તો જોઈએ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું કહી. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખીએ, ઓક્સિજન, બરાબર? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક હા ઈ લી બે બો કા ના ઓ કેટલામાં નંબરે છે? 8માં નંબરે છે. તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. તો ચાલો ચાર કક્ષા, કે એલ એમ એન. આવડે છે કે નહીં? ચાલો 8 ઇલેક્ટ્રોનમાંથી પહેલામાં ને પહેલામાં 8 નાખી દઉં ચાલશે? તો એ ભાઈ કહે ના ભાઈ, મારી પાસે તો 2 ની જ કેપેસિટી છે, મને 2 આપો. તો એ 2 લઈ લેશે. પછી એમ કે આગળ વધો, હાલો તમારી પાસે વધ્યા હોય એટલા. તો 2 આમાં આપી દીધા, એટલે આમાં 2 નાખી દીધા, વધ્યા કેટલા? 6. તો એલ એમ કહે છે લાવો મારે 6 તો સમાઈ જશે, હજી આમાં 2 આપો તો સમાઈ જાય, પણ ઓક્સિજન પાસે છે કેટલા? 8 જ છે. એટલે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આવી થઈ. ત્યારબાદ ક્લોરિનની પૂછાય ક્યારેક, ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના લખો. તો ક્લોરિન, ક્લોરિન એટલે એનો પરમાણુ ક્રમાંક 17 છે. હાઈ લીબે બોકા ના ઓ ફની સોમે એસી ફોસક ક્લો. આપો કે છે 18 19 20, એટલે 17માં નંબરે કોણ છે? ક્લોરિન. તો એની ઇલેક્ટ્રોન રચના કેમ લખવાની? તો કે એલ એમ
અને એન, ચાર કક્ષા પડી ગઈ. ચાલો પહેલી કક્ષામાં કેટલા જાય? તો પહેલી કક્ષામાં કેટલા જાય? બે. બે વયા ગયા. બીજીમાં કેટલા જાય? આઠ જાય. બે ને આઠ દસ, હજી એની પાસે સત્તર છે, દસ જ ગયા. હજી સાત વધ્યા. તો ત્રીજી કક્ષામાં કેટલા જાય? સાત જાય. કેટલા જાય? સાત. તો આ થઈ ગઈ કોની ઇલેક્ટ્રોન રચના? ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના. એવી જ રીતના છેલ્લી એક ઉદાહરણમાં જોઈએ, કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના. કોની? કેલ્શિયમની. તો કેલ્શિયમ 20માં નંબરનું તત્વ છે કે નહીં? તો એની ઇલેક્ટ્રોન રચના કે એલ એમ એન. કે એલ એમ એન, ચાર કક્ષાઓ. પહેલી કક્ષામાં કેટલા જાય? તો બે જાય. બીજીમાં કેટલા જાય? આઠ જાય. દસ સમાઈ ગયા, હજી એની પાસે દસ વધ્યા. તો ત્રીજામાં કેટલા જાય? આઠ. એની પાસે દસ છે સર, ત્રીજામાં દસ નાખી દઉં તો ન ચાલે. ત્રીજી કક્ષાની કેપેસિટી જો અહીં આપણે કીધું, વધારે વધારે ત્રીજી કક્ષાની કેપેસિટી કેટલાની છે? આઠની છે. તો એમાં આઠ જ જશે, એનથી વધારે જશે ન. એટલે ત્રીજામાં આપણે આઠ સમાયડા. બે ને આઠ દસ, દસ ને આઠ અઢાર, હજી કેટલા વધ્યા? બે. તો ચોથામાં કેટલા જાય? બે ઇલેક્ટ્રોન જાય. તો આ રીતના તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખી શકો. અને ઇલેક્ટ્રોન રચના લખતા આવડે ને તો જ તમે કોઈ પણ તત્વ કયું આયન ધરાવે ને, ધન આયન કે ઋણ આયન, એ તમે નક્કી કરી શકો. હવે એ કઈ રીતના નક્કી થાય? તો યાદ રાખજો, પહેલાં આ આવડશે, પછી જ એ આવડશે કઈ રીતના આયન નક્કી થાય. તો જુઓ, આ બધાની છેલ્લી કક્ષામાં જુઓ, અહીંયા એક ઇલેક્ટ્રોન છે, અહીંયા બે ઇલેક્ટ્રોન છે, છેલ્લી એટલે લાસ્ટ કક્ષા, અહીંયા લાસ્ટમાં બે છે, અહીંયા સાત છે, અહીંયા છ છે. તો કોઈ પણ તત્વ, યાદ રાખજો, કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ગુમાવે, કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કરે? ગુમાવે, અથવા તો શું કરે? મેળવે. અને પોતાની કક્ષાને શું કરે? પૂર્ણ કરે. એટલે આઠ હોય તો આઠ, બે હોય તો બે, એ રીતના કક્ષાને પૂર્ણ કરવાની વાત કરે. ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવીને કક્ષાને પૂર્ણ કરે ત્યારે એ કેવું સ્વરૂપ ધારણ કરે? આયનવાળું સ્વરૂપ. શું કહો છો? એટલે કઈ રીતના કક્ષાને મેળવે અને ગુમાવે? તો યાદ રાખજો કે અહીંયા એક ઇલેક્ટ્રોન છે, કેટલા છે? એક. હવે એની છેલ્લી કક્ષા પૂરી કરવી હોય તો કેટલા જોવે? તો આઠ. આઠ ઇલેક્ટ્રોન હોય ને ત્યારે છેલ્લી કક્ષા પૂરી થાય. કેટલા? આઠ ઇલેક્ટ્રોન હોય ને ત્યારે છેલ્લી કક્ષા પૂરી થાય. હવે આની પાસે એક છે તો એને સાત મેળવવા પડે, ત્યારે અહીંયા આઠ થાય કે નહીં? હા કે ના? તો એ સાત મેળવવા જાય કે એક ગુમાવી દે? આ એકને આમ કાઢી નાખે તો આ એની કક્ષા આવી થઈ ગઈ, હા કે ના? એવી જ રીતના અહીં જુઓ, એની છેલ્લી કક્ષા એટલે કે ત્રીજી કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે તો ત્રીજી કક્ષામાં કેટલા જોવે? આઠ જોવે. તો એ છ મેળવે તો આઠ થાય, અને બે ગુમાવી દે તો આ રીતના બે આઠ લખી શકાય. તો એવું કહે છે કે જ્યારે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં, કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં એક, બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય ત્યારે એ ઇલેક્ટ્રોન શું કરી દે? ગુમાવી દે. શું કરી દે? ગુમાવી દે. કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં એક, બે કે ત્રણ ઇલેક્ટ્રોન એટલે ગુમાવે, અને કેવો આયન બને? ધન આયન બને. કેવો આયન બને? ધન આયન. ખાસ યાદ રાખજો આ. અને જ્યારે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો અને છેલ્લી કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય તો એ આઠ પૂરા કરવા હાટું શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. અને એની ઉપર કેવો આયન લખવામાં આવે? ઋણ આયન લખવામાં આવે. કેવો આયન લખવામાં આવે? ઋણ આયન. ખાસ યાદ રાખીશું, પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય ત્યારે એ ગુમાવે, સોરી મેળવે, અને એક, બે કે ત્રણ હોય ત્યારે શું કરે? એ ગુમાવે છે. શું કરે છે? ગુમાવી દે છે. એક, બે કે ત્રણ હોય તો એ ગુમાવી દે. એટલે આગળની કક્ષામાં આઠ, જો અહીંયા બે છે તો બે એ ગુમાવી દે, એટલે એ પ્લસ આયન બને. આ રીતના આપણે જોઈએ, આપણે પાંચ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખીને કઈ રીતના કેવો આયન બનશે. તો અહીં જોઈએ, સોડિયમ. સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, કેટલા છે? એક. એટલે એ શું કરશે? તો સોડિયમની સંજ્ઞા શું છે? તો એન એ. એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે અહીંયા લખાય પ્લસ. એક ગુમાવે એટલે અહીંયા એકનો લખો, ખાલી પ્લસ લખો ને તો એ ખબર પડી જાય કે એને કેવું હોય? પ્લસ હોય. હવે કોઈ પણ જગ્યાએ તમે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખો એટલે આ જ લખાય, અને કેવો આયન બને? ધન આયન બને. કારણ કે ઇલેક્ટ્રોન રચના પૂરી કરવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે જો આવી બે આઠ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના, એટલે કે ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરેલી હોય ને એવી સાબિત કરવા માટે આવું કરે. મેગ્નેશિયમની વાત કરીએ તો જો મેગ્નેશિયમ બે આઠ બે પૂરી કરવા માટે કાંઈ છ ઇલેક્ટ્રોન મેળવવા ન જાય, એ બે ગુમાવી દે
અને દસમા નંબર જેવી તત્વની ઇલેક્ટ્રોન રચના હોય ને એવી પ્રાપ્ત કરે એટલે એમ જી ગુમાવે એટલે પ્લસ. પણ કેટલા ગુમાવે છે? બે. અહીંયા બે લખાય, કેટલા લખાય? બે. એટલે એમ જી પ્લસ ટુ લખાય. જો કાલે આપણે લખ્યું હતું ને ધન અયનમાં ઉદાહરણમાં એમ જી પ્લસ ટુ, એ હુકામ ટુ આવ્યા, તો હવે ખબર પડી. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન અહીંયા ઓ જો અહીંયા છ ઇલેક્ટ્રોન છે એની પાસે, એની આઠ પૂરા કરવા હોય ને તો કાંઈ છ જવા ન દેવાય, બે ઇલેક્ટ્રોન મેળવે, મેળવે એટલે માઇનસ બને, કેટલા મેળવે? બે. તો અહીંયા ઓ માઇનસ ટુ લખાય. એવી જ રીતના ક્લોરિનની વાત કરીએ તો ક્લોરિન આઠ પૂરા કરવા હોય, સાત છે એમાંથી આઠ પૂરા કરવા હોય તો મેળવે, ક્લોરિન મેળવે એટલે સીએલ માઇનસ, અને એક મેળવે છે એટલે ખાલી સીએલ માઇનસ લખવાનું, અહીંયા એક લખવાનો જાવ તો ચાલે. એવી જ રીતના કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમ એટલે સી એ, બે ઇલેક્ટ્રોન એની પાસે છે એટલે નિયમ આવો લાગુ પડે, બે હોય તો ગુમાવાના એટલે પ્લસ બને, અને કેટલા ગુમાવે? બે ગુમાવે એટલે સી એ પ્લસ ટુ. ખબર પડે કે નહીં? આવા લઈએ આપણે હજી એક બે ઉદાહરણ એટલે તમને વધારે ખબર પડે. ચાલો, એલ્યુમિનિયમ શું કરે? કોણ? એલ્યુમિનિયમ. તમને પૂછે એલ્યુમિનિયમ કેવો આયન છે, તો તમને ખબર ન હોય તો તમે સાબિત કરી શકો કે એલ્યુમિનિયમ કેટલામાં નંબરે હાઈલી બે બોકાનાઓ ફનીસો મેં એસી પોષક ક્લો આપો કે, એટલે કે તેરમા નંબર એલ્યુમિનિયમ છે. ચાલો, પહેલાં એની હું લખવાની કક્ષા લખવાની, કે એલ એમ એન. કે એટલે પહેલામાં કેટલા જાય? બે જ ઇલેક્ટ્રોન. બીજામાં કેટલા જાય? આઠ. ત્રીજામાં કેટલા જાય? ત્રણ. ખબર પડી કે નહીં? બે આઠ ત્રણ તેર થઈ ગયા કે નહીં? તો છેલ્લી કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન આવ્યા, તો નિયમ એવું કે એક બે ને ત્રણ ઇલેક્ટ્રોન હોય એટલે શું કરે? ગુમાવે. એટલે એલ તો ગુમાવી દીધા, પ્લસ થઈ ગયા, અને કેટલા ગુમાવે? તો ત્રણ ગુમાવે. કેટલા ગુમાવે? ત્રણ. આઠ પૂરા એટલે કે આવી ઇલેક્ટ્રોન રચના, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય ને એટલે આવું કરે. સર, નિષ્ક્રિય વાયુ એટલે કેવી? તો જો દસમા નંબરનું તત્વ કયું છે? નિયોન છે. કયું છે? નિયોન. નિયોનનો દસ નંબર છે, તો એની કક્ષા કે એલ એમ એન. પહેલામાં કેટલા જાય? બે. બીજામાં કેટલા જાય? આઠ. બે ને આઠ દસ, તો એની પાસે દસ જ ઇલેક્ટ્રોન હતા, દસ. તો જુઓ, આને કક્ષા પૂરી કરવા હાટું કાંઈ મેળવતોય નથી ને કાંઈ ગુમાવતોય નથી, તો આવા તત્વોને કહેવાય નિષ્ક્રિય તત્વો. કેવા તત્વો? નિષ્ક્રિય તત્વો, જે ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં અને ગુમાવે પણ નહીં. ખબર પડે કે નહીં? ત્યારબાદ સિલિકોનનું પૂછાય, તો સિલિકોનનું હાઈ લીબે બોકા નાવો ફની સોમે એસી. સિલિકોન એટલે કેટલામાં નંબરે? ચૌદમાં નંબરે. કેટલામાં નંબરે? ચૌદમાં નંબરે. તો કે એલ એમ એન. પહેલામાં કેટલા જાય? બે. બીજામાં કેટલા જાય? આઠ. ત્રીજામાં કેટલા જાય? એમ છે એટલે ચૌદ લખવાના છે, તો ત્રીજામાં કેટલા જાય? ચાર જાય. કેટલા જાય? ચાર. ખબર પડી કે નહીં? તો ચાર ઇલેક્ટ્રોન છે, તો શું કરશે? તો સિલિકોન એસ આઈ લખો, પણ ચાર ઇલેક્ટ્રોન હોય ત્યારે ખાસ યાદ રાખજો, ગુમાવે અને મેળવે આ બંનેમાંથી ગમે એ કરી શકે, પણ સિલિકોન ગુમાવે છે એટલે એસ આઈ પ્લસ ફોર. એસ આઈ પ્લસ ફોર, બરોબર. તો અહીં આપણે આ રીતના કોઈ પણ તત્વ કેવો આયન ધરાવે છે એ જોઈ શકીએ. તો હવે પછીના લેક્ચરમાં આપણે સંયોજનો કેમ બનાવવાને એના વિશેની માહિતી મેળવીશું. આ તમે 1-20 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો અને કઈ રીતના કયો તત્વ ધન આયન કે ઋણ આયન બને ને એ સાબિત કરો, મસ્ત કોષ્ટક બનાવો.